योग्य क्रम में गोठवाना है। अपने वाक्य कई आ रीत आप्या छे। पहेलुं छे सोमा भाई खाई ने सूता हता। बीजू छे बाजरी ना दाणा छूटा पाड्या। त्रीजू छे बाजरी वाववानो समय थयो। चौथू बे बड़द माथी गोरियो गायब। सोमा भाई अर्धुं खेतर खेड्युं। छठ्ठू गोरियो रोटला मां बैठो हतो। अने सातमुं छे बाजरानो रोटलो तैयार थयो। अने आठमुं छे गोरियो क्यांय न जळ्यो। હવે આવા વાક્ય આપ્યા છે ને આને વાર્તાના આધારે આપણે ક્રમમાં ગોઠવવાનું છે સાચા ક્રમની અંદર। તો હવે આ જો આપણે પેજ નંબર 127 ઉપર લાઈન આપી છે ત્યાં આપણે સાચા ક્રમમાં વાક્યને ગોઠવશું। તો પહેલું વાક્ય આ રીતના આવશે સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું। સોમાભાઈએ પછી બીજું વાક્ય હશે સોમાભાઈ ખાઈને સૂતા। સોમાભાઈ ખાઈને સૂતા। પછી ત્યારબાદ ત્રીજું વાક્ય આવશે બે બળદમાંથી ગોરીઓ ગાયબ। બે બળદમાંથી ગોરીઓ ગાયબ। ત્યારબાદ ચોથું વાક્ય આવશે ગોરીઓ ક્યાંય ન જળ્યો। પાંચમું વાક્ય છે બાજરી વાવવાનો સમય થયો। ત્યારબાદ છઠ્ઠું વાક્ય છે બાજરીના દાણા છૂટા પાડ્યા। સાતમું વાક્ય છે બાજરાનો રોટલો તૈયાર થયો। અને આઠમું વાક્ય છે ગોરીઓ રોટલામાં બેઠો હતો। બીજું વાક્ય છે સોમાભાઈ ખાઈને સૂતા। ત્રીજું છે બે બળદમાંથી ગોરીઓ ગાયબ। ચોથું વાક્ય છે ગોરીઓ ક્યાંય ન જળ્યો। પાંચમું છે બાજરી વાવવાનો સમય થયો। છઠ્ઠું વાક્ય બાજરીના દાણા છૂટા પાડ્યા। સાતમું વાક્ય છે બાજરીનો રોટલો તૈયાર થયો। અને આઠમું છે ગોરીઓ રોટલામાં બેઠો હતો। આ રીતના આપણે વાક્યને જે છે એ નીચે લખવાના રહેશે। આ આપણે વાક્ય આડા આવડા આપેલા છે અને નીચે આપણે સાચા વે ક્રમમાં અહીંયા છે એને ગોઠવી આપ્યા છે। તો તમારે આ રીતના મેં જે વાક્ય લખ્યા છે એ જ વાક્ય તમારે અહીંયા પેજ નંબર 127 પેજ ઉપર જે અહીંયા લાઈન આપેલી છે ત્યાં લખવાના રહેશે। તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું। થેન્ક યુ।